न्यारो प्यारो प्यारो मीठो बंधन छे ज्ञान दर्पण सत्य असत्य नो तफावत समझावे ए मार्गदर्शक छे ज्ञान दर्पण। समाज नी वात करिए तो समाज आधुनिक बन्यो छे आगळ वधी रह्यो छे पण आजे पण भ्रूण हत्या जेवी विकृत महामारी समाज में फैलाई रही छे। माता पिता कहवाय के ना बजेगा बांस न बजेगी बांसुरी एवी वृत्ति धारण करीने केवी रीते आ दुर्घटनाओ के कृत्य करी रह्या छे। आपणा देशनी जो सौथी मोटी करुणता होय तो आ दूषण छे। આપણા દેશની સંસ્કૃતિ તો એમ કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા, કે જ્યાં નારીનું સન્માન કરવામાં આવે છે, જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓ રમણ કરતા હોય છે। અને આપણા દેશને તો દેવી દેવતાઓનો દેશ માનવામાં આવે છે અને અનેક રીતે સમયાંતરે ઇતિહાસ ગવા છે કે સ્ત્રીઓની ખૂબ મહિમા આપણે કરતા આવ્યા છે। સ્ત્રીને દેવીના રૂપમાં પણ આપણે પૂજતા આવ્યા છે। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिताम, या देवी सर्वभूतेषु विद्या रूपेण संस्थिताम, या देवी सर्वभूतेषु शक्ति लक्ष्मी रूपेण संस्थिताम। एने लक्ष्मीना रूपमां, एने विद्याना रूपमां, एने शक्तिना रूपमां आपणे एने અત્યાર સુધી જોતા આવ્યા। આજે પણ એ સ્વરૂપે એનું પૂજન પણ થઈ રહ્યું છે। એક બાજુ એનું પૂજન થઈ રહ્યું છે એ સ્વરૂપે, અને એક તરફ એમની બીજી તરફ આવી એક તમે જો કરુણતા કેટલી છે આપણા દેશની, દેશની કમનસીબી છે, દેશની કરુણતા છે, અને આ એક સૌથી મોટા મોટું સામાજિક દૂષણ છે। આજે આપણો જે સમાજ છે અનેક પ્રકારના સામાજિક દૂષણથી પીડાઈ રહ્યો છે, પણ આ જે સામાજિક દૂષણ છે એ તો હું માનું છું કે ખૂબ જ ચિંતા ઉપજાવે એવું આ દૂષણ છે। આજે આ દૂષણને કારણે શું થઈ રહ્યું છે કે જે ભ્રૂણ હત્યા આપણે જે અત્યારે થઈ રહી છે, ગર્ભમાં જ એ બાળકીને ખતમ કરી દેવામાં આવે છે, તેને કારણે એક પ્રકારનું અસંતુલન સમાજની અંદર ઊભું થઈ રહ્યું છે અને આવનાર ભવિષ્યની અંદર જે પરિસ્થિતિ સર્જાશે તો હું માનું છું કે આખા ઇતિહાસની કોઈ કાળે ન ઊભું થયેલું અસંતુલન હવે આગામી સમયમાં જો આપણે ચેતવીશું નહીં તો એ થશે। ભ્રૂણ હત્યાના કારણે ઉત્તર ઉત્તર જે સ્ત્રીઓની સંખ્યા છે, બહેનોની સંખ્યા ઘટતી જાય છે, પુરુષોની સંખ્યા વધતી જાય છે, અને આ અસંતુલન જે ઊભું થઈ રહ્યું છે તેને કારણે બીજી કેટલીક સામાજિક સમસ્યાઓ આજે આપણી વચ્ચે ઊભી થયેલી છે। તમે જુઓ જ્યારે પુરુષોની સંખ્યા વધતી જાય અને સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય એટલે પછી પુરુષોને લગ્ન માટે બહેનો આજે કે સ્ત્રીઓ આજે મળતી નથી, સમસ્યા બની ગઈ છે। અને એના કારણે બીજા જે દૂષણો ઉભા થયા છે, આપણે જો આ ઉત્તરના કેટલાક આપણા દેશના ઉત્તરના કેટલાક રાજ્યોનો જો દાખલો લઈએ તો ઉત્તર પશ્ચિમના જે કેટલાક રાજ્યો છે એ રાજ્યોની અંદર અત્યારે બહેનોની સંખ્યા એટલી બધી ઘટી રહી છે કે પુરુષોને મેરેજ કરવા માટે પ્રોબ્લેમ્સ ઊભા થઈ રહ્યા છે। એટલે ત્યાં અત્યારે સ્ત્રીઓનો વેપાર ત્યાં શરૂ થઈ ગયો છે ઓલરેડી। ખાસ કરીને આપણા જે પૂર્વના કેટલાક રાજ્યો છે ત્યાં ગરીબી વધારે છે થોડી પ્રમાણની અંદર, તો એ દેશની અંદરથી આવી જ બધી જે ગરીબ કન્યાઓ છે તેને લોકોને ફોસલાવીને ફસાવીને પ્રલોભનો આપીને તેને કેપ્ચર કરી લેવામાં આવે છે અને પછી તેને વેચી દેવામાં આવે છે। તો આવા પ્રકારે હ્યુમન ટ્રાફિકિંગ જેને આપણે કહી શકીએ એમાં ખાસ કરીને મહિલાઓનો વધારે ભોગ બને છે અને પછી તે લોકો ખરીદે છે બહેનોને સ્ત્રીઓને અને પછી તેને ગુલામ રાખે છે। એટલે આ બધી જે સમસ્યાઓનું જે સર્જન થયું છે એ આજે એક સમાજની અંદર અસંતુલન ઊભું થયું અને કારણે આ બધી સમસ્યાઓ આજે ઊભી થઈ ગઈ છે। જે દેશની અંદર એક સમય એવો હતો કે એક પુરુષને ઘણી બધી પત્નીઓ હતી, એક રાજાને ઘણી બધી રાણીઓ રાખતા હતા, જ્યારે એના કરતા અત્યારે વિપરીત પરિસ્થિતિ છે, એક પત્નીના અનેક પતિ હશે। દ્રૌપદી જેવી કદાચ પરિસ્થિતિ પણ આપણા દેશની અંદર ઊભી થાય કે કન્યા મળે જ નહીં તમને, અને આજે એવા કેટલાય પુરુષો છે કે જે લોકો ઉંમર વટાવી ચૂકેલા છે પણ એમને યોગ્ય કન્યા મળી નથી અને આજે પણ એ લોકો અપરણિત રહેલા છે। ઈચ્છા તો છે, ઘણા તો એવા છે જે ઈચ્છા તો છે કે હું પરણું અને મને કન્યા મળે પણ એને યોગ્ય કન્યા મળી જ નથી રહી, એટલે પછી અપરણિત રાહ જોતા જોતા એમની ઉંમર પણ ઉંમર જતી રહે, પછી શું કરે પરણીને એ લોકો। ચાલો આજે ભેગા મળીને પ્રતિજ્ઞા કરીએ કે સમાજમાંથી આ ભ્રૂણ હત્યા જેવી ઘટનાઓને સદાના માટે સમાપ્ત કરીશું। રજા આપશો અત્યારે ફરી મળીશું। ભાગ્યને ચમકાવે એવું રત્ન છે
ज्ञान दर्पण।